કોરોનાનો વ્યાપ હવે દિવસે દિવસે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શાળાઓ અને કોલેજો બંધ જ છે, ત્યારથી જ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓનલાઈન શિક્ષણમાં ઘણી બધી ઊભી થતી તકલીફો હોવા છતાં શિક્ષણ હજી ચાલુ જ રાખવામાં આવ્યું છે. પરંતુ હાલ એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેની જાણીને તમે સૌ ચોંકી ઉઠશો. સુરત શહેરમાં ઓનલાઈન શિક્ષણમાં છબરડો બોલાયો છે. સુરતની એક શાળાએ વિદ્યાર્થીઓને મોકલેલી લિંક ખોલતા જ વિવિધ ફોટા અને વિડીયો ખુલી ગયા હતા. ફરિયાદ સામે આવતા લોકોમાં ઉહાપોહ મચી ગયો છે. હાલ ઓનલાઈન શિક્ષણ વચ્ચે સુરત શહેરની એક શાળાએ વિદ્યાર્થીઓને એડલ્ટ સાઇટની લિંક મોકલ્યા હોવાની ચર્ચા પણ શિક્ષણ વિભાગમાં ચકડોળે ચડી હતી. હાલ ઓનલાઈન શિક્ષણ વચ્ચે સુરત શહેરની એક શાળાએ વિદ્યાર્થીઓને એડલ્ટ સાઇટની લિંકમાં બિભત્સ ફોટા અને વિડીયો ખુલ્યા હતા. આ મામલો સામે આવતા શાળા જણાવી રહી છે કે અમે વિદ્યાર્થીઓને ડીઓ દ્વારા લિંક મોકલવામાં આવી હતી, પરંતુ પછી જે થયું એની જાણ અમને પણ નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે સુરત શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી એક શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ માટે એક લિંક ફોરવર્ડ કરવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓએ આ લિંક ખોલી ત્યાં જ વિદ્યાર્થીઓ એકદમ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે શાળા દ્વારા મોકલવામાં આવેલી આ લિંક ખોલતાની સાથે જ અશ્લીલ ફોટાઓ અને વિડીયો વિદ્યાર્થીઓને જોવા મળ્યા હતા. આ વાત વિદ્યાર્થીઓના વાલીઓને માલુમ પડતા વાલીઓમાં પણ શાળા સંચાલકો દ્વારા અભદ્ર લિંક મોકલવામાં આવી હોવાની ફરિયાદનો સૂર ઉઠ્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર હાલ કોઈ પણ વાલી દ્વારા શાળા વિરોધ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જ્યારે શાળા સંચાલકો જણાવી રહ્યા છે કે જે આ લિંક ડીઓ દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવી હતી, જેથી સમગ્ર મામલે સાચી તપાસ થશે ત્યારે જ આના મામલે સાચી જાણકારી અને હકીકત જાણવા મળશે. ફરિયાદીના જણાવ્યા અનુસાર ઓનલાઈન શિક્ષણ અને વાલી વિદ્યાર્થીઓના સંપર્કમાં રહેવા માટે શાળા તરફથી ASM નામનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ વોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આચાર્ય સહિત સૌ કોઈ ગ્રુપમાં જોડાયેલા હતા. આ ગ્રુપમાં મૂકવામાં આવેલી એકમ કસોટીની લિંક ખોલતા ગંદા ફોટા અને વિડીયો સામે આવ્યા હતા. આ જોઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ એકદમ ચોંકી ઉઠ્યા હતા. આ સરસ્વતીના મંદિરોમાં એક કલંક છે, કલંકનો મને ઘટસ્ફોટ કરવા આવ્યા. સુરત શહેરમાં ભારતના ઇતિહાસમાં પ્રથમવાર અને ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર, સુરતના ઇતિહાસમાં પ્રથમવાર એક આચાર્ય એના બાળકોને, એના વાલીઓ અને એના વિદ્યાર્થીઓને ગંદી વિભાગ અશ્લીલ ફિલ્મોનું શિક્ષણ લાવે સાહિત્ય અને એની સામે અમારી ફરિયાદ બતાવી. આ કોસ્ટ વિસ્તાર અડાજણ અથવા કલેક્ટર લઈનો વિસ્તાર છે. એ વિસ્તારમાં આવેલી અંધજન શાળા છે, જીવન પાટી શાળા છે, અહીં આગળ જાવ તો ગણિતા વિશ્વની સંસ્કૃતિ છે. એ શાળાના આચાર્ય દ્વારા આ વિસ્તારના તમામ આચાર્યોને, તમામ વાલીઓને વિભક્ત ફિલ્મ અશ્લીલ વિડીયો મોકલવામાં આવ્યો. અંધજન શાળાના છે, જીવન ભરતી શાળા છે, વણિકા વિશ્રામ શાળા છે, આ બધી શાળા છે. એ લોકોએ ઓનલાઈન એક્ઝામ માટે 28 તારીખની આસપાસના સમયે જે મેસેજ આવે, તે મેસેજ તમામ માલીઓને આચાર્યને બાળકોને મોકલ્યો અને એ મેસેજ સર્ચ કર્યો, લિંક સર્ચ કરી એ ગુજરાતમાં ચાલ્યો. ત્યારબાદ અમારી પાસે સમાચાર આવ્યા, ઘણા શિક્ષકોએ મને કહ્યું પણ કોઈ હિંમત કરતું નહોતું કે આ તંત્ર એને મારી મચડીને ગુલામ બનાવી દીધા છે. એટલે પણ અમે હિંમત કરી અને અમે બધા અમારા સાથી મિત્રો, વાલીઓ છે, વકીલો છે, શિક્ષક છે, તને જણા ભેગા થઈને હિંમત કરી અને બધાએ ભેગા મળીને અસંખ્ય માણસો, અસંખ્ય ઈમેલ દ્વારા આ ફરિયાદ ગુજરાત સરકાર સુધી પહોંચાડી, પણ અમને જવાબ નથી મળ્યો. એટલે આજે અમે અહીંયા જવાબ લેવા આવ્યા છીએ અને જવાબ માંગવાનો જનતાને અધિકાર. આ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને અહીંયા નીચે ઊભા હોવા હું એમને વિનંતી કરું છું કે તાત્કાલિક તમે આ હજુ પણ વિડીયો ફરતા છે બંધ કરાવો, નહીં તો તમારી કચેરી બંધ કરો.